गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई कालना लेक्चर में आपणे शेर बजारनो अर्थ अने तेना लक्षणों जोया हता। एना पछी शेर बजारनो सभ्यपद कई रीते प्राप्त थाय ए अंगेनी वात करेली हती। आजे क्वेश्चन लेशुं शेरनी नोंधणी एटले के जामीनगीरीनी नोंधणी कोने कहेवाय, कया उद्देश्यथी कंपनीए जामीनगीरीनी नोंधणी करावी जोईए अने कई कई कया कया प्रकारे शेरनी नोंधणी थती होय छे। क्वेश्चन नंबर लईए छे 6, शेरनी नोंधणी अर्थ उद्देश्य अने प्रकारो, तेमज एना पछी आपणे लेशुं के शेरनी नोंधणी करावाथी कया कया फायदा थाय रोकाणकारने अने कंपनीने। वात करीए तो जामीनगीरीना सोदा शेरबजारमां आपणे गईकाले वात करी हती कि शेरबजारमां कया सोदा थाय, जे नोंधायेला जामीनगीरी होय नोंधायेली जामीनगीरी होय एना सोदा शेरबजारमां थाय, अने जे जामीनगीरीनी नोंधणी न थई होय एना सोदा जनरली ओवर ध काउंटर बजारमां थता होय छे। એટલે આપણી કંપનીના સોદા શેરબજારમાં થાય એવું કંપની ઈચ્છતી હોય તો કંપનીએ શેરની એટલે કે જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવવી જોઈએ। શેરબજારમાં નોંધાયેલી કંપનીઓની જામીનગીરીઓને ઓફિશિયલ ટ્રેડ લિસ્ટ ઓફ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે। એક ટ્રેડ લિસ્ટ બહાર પાડવામાં, લિસ્ટિંગ કહેવામાં આવે છે। નોંધણી શેરબજારમાં જામીનગીરીની નોંધણીને લિસ્ટિંગ શબ્દ વાપરવામાં આવે છે। જામીનગીરીની વિનિમય યોગ્યતા વધારવાની દ્રષ્ટિએ શેર નોંધણી એટલે કે જામીનગીરી નોંધણીનું મહત્વ વધુ છે। જામીનગીરી નોંધાવવી ફરજિયાત નથી પણ એ હિતાવહ છે દરેક કંપની માટે વિનિમય યોગ્યતા વધારવા માટે, કારણ કે જે કંપનીની જામીનગીરી શેરબજારમાં નોંધાયેલી હશે એ કંપનીના શેરોનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકશે એટલે વિનિમય યોગ્યતા વધશે, કારણ કે ફેરબદલી ઝડપથી થઈ શકશે, તરલતા વધશે, એમ લોકો એ કંપનીના શેરોમાં રોકાણ કરવાનું વલણ વધુ દાખવશે। જામીનગીરીની નોંધણી એટલે શું? તો કે શેરબજારમાં જામીનગીરીની નોંધણી એટલે જામીનગીરીનો સત્તાવાર રીતે વેપાર થઈ શકે અથવા તેના સોદાઓ થાય તે માટે સત્તાવાર રીતે નોંધણી કરાવવી। બીજા શબ્દોમાં કહીએ તો શેરબજારમાં વેપારી સોદા માટે કંપનીની જામીનગીરીઓને આપવામાં આવતો વિશિષ્ટ હક, જામીનગીરીની લેવેચ સરળતાથી થઈ શકે એના માટે શેરબજારમાં નોંધાવવું કે જેથી એને અનુમતિ મળે સરળતાથી ફેરબદલીની, એના રોકાણકારને ગમે ત્યારે ખરીદ વેચાણ કરવું હોય તો એ શેરબજારમાં જઈને કરી શકે। હવે ખરીદ વેચાણ કોણ કરી શકે? તો આપણે ખબર છે શેરબજારમાં જનરલી સોદાઓ અધિકૃત સભ્યો કે શેરદલાલો દ્વારા જ થતા હોય છે, અને એ લોકો જે ભાવો રોજના રોજ બહાર પડતા હોય છે, કાલે આપણે જોયું તું રિંગમાં સોદા થતા હોય, શેરબજારની રિંગમાં નક્કી કરેલા સમય સોદા થતા હોય છે અને રોજના ભાવો બહાર પડતા હોય છે, તો ખરીદ તેમજ વેચાણના જે સોદાઓ થાય છે અને જે કિંમતે આ સોદા થાય છે એને ક્વોટેશન કહેવામાં આવે છે। જે કંપની જાહેર જનતા માટે શેરભરણું બહાર પાડે તે કંપનીએ કંપની ધારાની કલમ 73 પ્રમાણે જામીનગીરીઓની નોંધણી કરાવવી ફરજિયાત છે। જાહેરભરણું બહાર પાડે ને એ કંપનીએ કરાવવી ફરજિયાત છે, એના સિવાય બિન નોંધાયેલી કંપની હોય તો પણ એ શેરની નોંધણી કરાવી શકતી હોય છે, બરાબર। હવે શેરબજારમાં શેર નોંધણી કરાવવાથી કયા હેતુ સિદ્ધ થાય? તો પહેલું છે જામીનગીરીઓની સરળતાથી ખરીદ વેચાણ કરી શકીએ, પછી મુક્ત રીતે ભાવની વધઘટ થઈ શકે। આપણા શેરોની જો નોંધણી આપણે કરાવી હોય તો આપણે શું કરી શકીએ, આપણી કંપનીના શેરો બજારમાં રોજના રોજ ભાવ બહાર પાડવામાં આવે, શેરબજારમાં જે નોંધાયેલા શેરો એની શેરબજારમાં રોજ મુક્ત રીતે વધઘટ થતી જોવા મળે છે। ત્રીજું છે જામીનગીરીની ખરીદ વેચાણ ઉપર યોગ્ય દેખરેખ રાખીને સોદા ઉપર અંકુશ રાખી શકાય છે, એટલે જે શેરબજારમાં નોંધાયેલા હશે એ શેરોમાં કોઈ ગેરરીતિ ન થાય એના ઉપર અંકુશ રાખવામાં આવે છે પ્રત્યક્ષ રીતે શેરબજારનું, એટલે પ્રત્યક્ષ રીતે અંકુશ રહે છે જેથી રોકાણકારોનું હિતનું રક્ષણ થતું જોવા મળે છે, એટલે ગેરરીતિઓનું પ્રમાણ ઘટી જાય છે જેથી રોકાણકારોનો વિશ્વાસ પણ એમાં વધે છે। શેર નોંધણીના ઉદ્દેશો જોઈએ તો પહેલું છે જામીનગીરીની તરલતા પૂરી પાડવી, સરળતાથી આપણે વાત કરી કે જે શેર નોંધાયેલા હશે એની સરળતાથી વધઘટ કંપનીમાં શેર નોંધણી કરાવેલી હશે તો શેરબજારમાં શું થશે, સરળતાથી ખરીદ વેચાણના સોદા થઈ શકશે અને એના કારણે તરલતા વધી જશે। ગમે ત્યારે કોઈ પણ રોકાણકારને બજારમાં પ્રવેશવું હોય અથવા તો બજારમાંથી નીકળી જવું હોય તો એ પોતાની જામીનગીરી ખરીદી કે વેચાણ કરીને એ કરી શકે અને નાણાં હાથ પર મેળવી શકે છે। બીજું છે આર્થિક વિકાસ માટે બચતને ગતિશીલ બનાવે છે। આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ગૌણ બજાર એનો વિકાસ એટલે મૂડી બજાર અને નાણાં બજારનો વિકાસ,
અને આ બંને બજારોનો વિકાસ દેટ મીન્સ અર્થતંત્રનો વિકાસ. તો આર્થિક વિકાસ કરવા માટે બચતને ગતિશીલ બનાવવું પડે અને ગતિશીલ બનાવવા માટે ગૌણ બજાર એના માટે મદદરૂપ બને છે અને ખાસ કરીને શેરબજાર એમાં મહત્વનો ફાળો આપે છે. કારણ કે બચતને ગતિશીલ ક્યારે કરી શકાય? જ્યારે રોકાણકારોને આપણી જામીનગીરીમાં વિશ્વાસ હોય તો એ લોકો શું કરશે? રોકાણકારો હંમેશા એવી જ જામીનગીરીમાં રોકાણ પસંદ કરશે કે જ્યાં શેરબજારમાં લિસ્ટેડ હોય, કારણ કે એનામાં એની વિશ્વાસ ટકી રહેશે, એમાં કોઈ ગેરરીતિ થશે નહીં. એટલે શેરબજારમાં નોંધાયેલ જામીનગીરીઓના સોદા સરળતાથી થતા હોય છે, જેથી બચતને ગતિશીલ કરી શકાય અને એના આધારે આર્થિક વિકાસ કરી શકાય. શેર નોંધણીનો ત્રીજો ઉદ્દેશ છે સંપૂર્ણ જાણકારી આપીને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું. આ મહત્વનો ટોપિક. જે જામીનગીરી બજારમાં નોંધાયેલી હોય, જેને નોંધાવી હોય ને, ત્યારે પણ કંપનીએ એક લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરવું પડતું હોય છે શેરબજાર સાથે. તો શેરબજારમાં જામીનગીરીની નોંધણી કરાવવા માટે કંપનીએ શેરબજાર સાથે કરાર કરવો પડે અને આ કરારની ટેકનિકલ ભાષામાં લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરવામાં આવે છે. હવે કોઈપણ શેરબજાર કંપનીનો શેરનું લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરતી વખતે કંપની વિશેની ચોક્કસ માહિતી મેળવે છે. એટલે કંપની કોઈ ખોટું કાર્ય કરતી હોય તો એવા શેર એવી કંપનીના શેરના નોંધણી બજારમાં કરતા નથી. આપણે કાલે જોયું તો વ્યવસ્થાપક કમિટી હોય જે શેરબજારમાં, એ લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરતાં પહેલાં એ તપાસ કરશે કે કંપનીની ચોક્કસ માહિતી એની પાસેથી લેશે અને એ માહિતી રોકાણકારોને પણ આપશે, જેથી આ બાબત કાર્યક્ષમ બજાર ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જેમાં બીજાના ભોગે કોઈને પણ નફો કરવાની તક મળતી નથી. એટલે કે કોઈ પણ કંપની ખોટું કરી શકે જ નહીં. શું કામ કે લિસ્ટિંગ એગ્રીમેન્ટ વખતે જ પૂરતી વિગતો જાહેર ન કરી હોય તો એના માટે કંપની જવાબદાર ઠરતી હોય છે. અને ખાસ કરીને તો જ્યારે લિસ્ટિંગ એગ્રીમેન્ટ થાય ત્યારે કોઈ ગેરરીતિ આચરી હોય તો કંપનીના શેરોની નોંધણી જ કરવામાં આવતી નથી. હવે જોઈએ આ હતા નોંધણીના ઉદ્દેશો. શું ઉદ્દેશો પાર પડી શકે જો શેરની નોંધણી કરાવવામાં આવે તો? હવે વાત કરીએ જામીનગીરીના નોંધણીના પ્રકાર. કઈ કઈ રીતે જામીનગીરીની નોંધણી થઈ શકે? નામ ઉપરથી જ જવાનું છે એટલે શોર્ટમાં લઈશ. પહેલું છે શરૂઆતની નોંધણી. જે નોંધાયેલી ન હોય એવી કંપની જ્યારે પોતાની જામીનગીરીની નોંધણી કરાવે એને શરૂઆતની નોંધણી કહેવામાં આવે છે. અને આ બધી જ નોંધણી માટે દરેક કંપનીએ તમામ માહિતી મોકલી આપવાની હોય શેરબજારને, જો એને કાયદા પ્રમાણે યોગ્ય લાગે, પૂરતા પુરાવા એને યોગ્ય જે કંપની આપે એ પૂરતી માહિતી હોય અને શેરબજારને યોગ્ય લાગે તો એ શું કરી શકે છે? કંપનીના શેરોની નોંધણી કરે છે, બરાબર. શરૂઆતની નોંધણી એટલે બિન નોંધાયેલ કંપનીની જામીનગીરીની નોંધણી કરાવે તો એને શરૂઆતની નોંધણી કહેવામાં આવે છે. બીજું છે જાહેર ભરણા માટે નોંધણી. જે કંપની બિન નોંધાયેલી હોય એની નોંધણીને શું કહે છે? શરૂઆતની નોંધણી. પણ જે કંપની ઓલરેડી નોંધાઈ ચૂકી છે એ જ્યારે જાહેર ભરણું બહાર પાડે ત્યારે જે નોંધણી કરાવે છે એને જાહેર ભરણા માટે નોંધણી કહેવામાં આવે છે. ત્રીજું હકના શેર માટે નોંધણી. અને ચોથું છે બોનસ શેર માટે નોંધણી. જ્યારે આપણે હકના શેર અને બોનસ શેરની ચર્ચા ઓલરેડી આપણે લઈ ગયા છીએ, જો તમે એ લેક્ચર ન એટેન્ડ કર્યો હોય તો ખાસ કરી લેશો. હકના શેર માટે નોંધણી અને બોનસ શેર માટે નોંધણી એટલે જ્યારે કંપની હકના શેર બહાર પાડે ત્યારે જે જામીનગીરીની નોંધણી કરાવે છે એને હકના શેરની નોંધણી કહેવાય છે, અને જે કંપની બોનસ શેર બહાર પાડે ત્યારે જે નોંધણી કરાવે છે એને બોનસ શેરની નોંધણી કહેવામાં આવે છે. નામ મુજબ જ છે, બરાબર. પાંચમું છે જોડાણ અને સંયોજન માટે નોંધણી. આ ખાસ બે કંપનીઓનું જોડાણ થતું હોય ત્યારે એક ઘણીવાર આના હિસાબો તમે એકાઉન્ટમાં ભણશો જો ઓલરેડી મર્જર અને અમાલગામેશનના જોડાણ અને સંયોજન માટે જે નોંધણી કરાવવામાં આવે છે. હવે એમાં શું હોય? જોડાણ કે સંયોજન કોને કહેવામાં આવે છે? દાખલા તરીકે એ અને બી કંપની છે, એમાં એ કંપની ઓલરેડી થોડાક સમયથી ખોટમાં જઈ રહી છે અને એના સંચાલકોને એ ચાલી શકે એવી યોગ્યતા અથવા નફામાં આવે પાછી એવી સંભાવનાઓ દેખાતી નથી, તો એ કોઈ કંપનીને પોતાની કંપની સાથે જોડાણ કરી લે છે. એટલે કે આમ જોઈએ તો એ વેચનાર કંપની કહેવાય અને બી કંપની એનો ધંધો ખરીદી લે, એટલે બે કંપનીઓનું સંયોજન થયું ગણાય. તો આવા સંજોગોમાં જે બી કંપની છે એ એ કંપનીના શેર હોલ્ડરોને પોતાના શેર નવી કંપનીના શેર આપવામાં આવશે. એ કંપનીના
એ કંપની તો ઓલરેડી વેચાઈ રહી છે, એટલે એ કંપની વેચાઈ જશે અને એના જે શેર હોલ્ડર છે એને નાણાં ન ચૂકવતા બી કંપનીના શેરો દ્વારા રકમ ચૂકવાશે. તો આવા સમયે જોડાણને સંયોજન વખતે જે શેરો આપવામાં આવે છે મુખ્ય કંપની દ્વારા એને જોડાણ અથવા સંયોજન માટેના શેરોની નોંધણી કહેવામાં આવે છે. ક્લિયર? આ તો નામ પ્રમાણે છે એટલે યાદ રહી જશે. હવે વાત કરીએ કે નોંધણી, શેરની નોંધણી કરાવી હોય તો કયા કયા ફાયદા થાય. તો આપણે હમણાં જ વાત કરી કે એક તો વિનિમય યોગ્યતા વધી જાય છે, બીજી વાત કે જામીનગીરીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ દરેક કંપની માટે હિતાવહ છે. શું કામ? તો કે એના મહત્વના આધારે જોઈ શકીએ. હવે એનું મહત્વ બે રીતે આપી શકાય, એક તો કંપનીને શું ફાયદો થાય છે અને બીજું રોકાણકારોને શું ફાયદો થાય છે એના આધારે. તો શેરની નોંધણીથી કંપનીને થતા લાભ જોઈએ તો કંપનીને શું શું ફાયદા થાય છે. પહેલું છે કંપનીની શાખમાં વધારો થાય, કંપનીની પ્રતિષ્ઠા વધે. શું કામ? તો કે કંપનીના શેરો નોંધાયેલા હશે તો એના શેરબજારમાં સોદા વધી જશે, કારણ કે શેરબજારમાં નોંધણી કરાવતી વખતે શેરના સત્તાવાળાઓ બધી તપાસ કરીને પછી જ કંપનીની નોંધણી કરાવી છે. એના કારણે કંપની કોઈ ખોટું કરતી નથી એવી રોકાણકારોને ખાતરી મળે છે, કારણ કે એને પૂરી બધી કાયદાની જોગવાઈઓનું પાલન કર્યું હશે તો જ શેરબજારમાં એનું લિસ્ટિંગ થશે. તો એના આધારે નોંધાયેલા શેરોવાળી જામીનગીરી હોય એની ઈ કંપનીની શાખમાં વધારો થતો હોય છે, પ્રતિષ્ઠા વધતી હોય છે. બીજું છે જામીનગીરીનું બજાર વિસ્તૃત બને. હવે પ્રતિષ્ઠા વધુ હોય તો એ કંપનીના શેરો ખરીદવાનું વલણ વધી જશે, જેથી જામીનગીરીનું બજાર વિસ્તૃત બને છે. બીજું, ઘણા બધા શેરબજારમાં એક સાથે કંપની નોંધા પોતાને જામીનગીરીની નોંધણી કરાવી શકે છે. ગઈકાલે આપણે વાત કરી હતી આપણા ભારતમાં અંદાજે 23 જેટલા શેરબજારો પ્રવર્તમાનમાં છે. તો એ કોઈપણ એમાંથી કોઈપણ જગ્યાએ કંપની પોતાના શેરોની નોંધણી કરાવી શકે. તો જ્યાં જ્યાં આપણું લિસ્ટિંગ થયું હશે ત્યાં ત્યાં એ આખા બજારમાં આપણા સોદાઓ સરળતાથી થઈ શકશે, એટલે જામીનગીરીનું બજાર પણ વિસ્તૃત બને છે. ત્રીજું છે વિકેન્દ્રિત માલિકી. આ મહત્વનો ટોપિક. જુદા જુદા શેરબજારમાં જ્યારે આપણે નોંધણી કરાવશું ને ત્યારે મહત્વનો ફાયદો એ થશે કે શેર આપણા જે શેર ખરીદનાર વર્ગ છે એ ઘણા બધા જગ્યાએ છૂટક છૂટક વેચાઈ જશે, જેથી કોઈ એક વ્યક્તિના હાથમાં ઘણા શેરોનું વલણ નહીં આવે અને જેથી સંચાલનમાં કોઈની ખલેલ રહેશે નહીં. આપણે ખબર છે શેરદીઠ મતાધિકાર છે, એટલે કોઈ એક વ્યક્તિના હાથમાં ઘણા બધા શેરો હોય તો એનો કંપની પર વર્ચસ્વ વધી જતું હોય છે, સંચાલનમાં એની ખલેલ વધી જતી હોય છે. જે આ રીતે કરવામાં આવશે તો ઘણા બધા લોકો વચ્ચે શેરો વેચાઈ જશે એટલે સંચાલનમાં પણ ખલેલનું પ્રમાણ ઘટી જશે. ચોથો ફાયદો થશે કંપનીને વિશાળ જાહેરાત. હવે ખરીદનારાઓ ઘણી જગ્યાએ થઈ જશે એટલે ખરીદ વેચાણ જેમ સરળતાથી થશે એમ ઘણા લોકોને આકર્ષી શકશું, એટલે જાહેરાત કરવાની બહુ જરૂર નહીં પડે. બીજું, જે નોંધાયેલા શેર હશે ને એના ભાવો રોજે રોજ બહાર પડે. તો શેરબજાર જ આ કામ કરતું હોય, રોજના ભાવો કંપનીના જે જે કંપનીઓ લિસ્ટેડ છે એ કંપનીના શેરના ભાવો વર્તમાનપત્રોમાં આપતા હોય છે કે કેવી ભાવની વધઘટ થઈ, તો એ પણ એક પરોક્ષ જાહેરાત કહી શકાય. પાંચમો ફાયદો છે મૂડી ઊભી કરવામાં સરળતા. કોઈ પણ કંપની નોંધાયેલો શેર હશે એની પ્રતિષ્ઠા વધુ હશે અને તો એને જાહેરાત નહીં કરવી પડે, એટલે જ્યારે જ્યારે નવી મૂડી મેળવવી હશે ત્યારે ઓલરેડી લિસ્ટેડ કંપની હશે ને એની પ્રતિષ્ઠા વધુ હશે એટલે નવી મૂડી મેળવવામાં સરળતા રહેશે અને એના કારણે બાંયધરી ખર્ચ પણ ઘટી જાય, કારણ કે સરળતાથી મૂડી મેળવી શકાય છે એટલે આપણે કોઈ બાંયધરી દલાલ રોકવો નહીં પડે, જેથી નવા શેર જ્યારે મેળવવા હશે ત્યારે બાંયધરીનો ખર્ચ પણ ઘટી જશે. રોકાણકારોને આકર્ષી શકાય છે. જે જામીનગીરીની નોંધણી શેરબજારમાં થઈ હશે એમાં રોકાણકારોનો વિશ્વાસ વધી જશે, કારણ કે એ કંપનીની પ્રતિષ્ઠા પણ વધી જશે, એટલે રોકાણકારોને પણ આપણે સરળતાથી આકર્ષી શકીએ છીએ. રોકાણકારોને માહિતી, મહત્વનો ટોપિક. શેરબજારમાં સત્તાવાળાઓ જે છે એ લોકો શું કરતા હોય છે, સમયાંતરે જે નોંધાયેલી જામીનગીરીઓ છે એને લગતી માહિતી અને એવી કંપનીઓને લગતી માહિતી સમયાંતરે પોતાના નોટિસ બોર્ડ ઉપર અથવા શેરદલાલોને પણ આપતા હોય છે, જેથી રોકાણકારોને એ માહિતી મળી રહે. તો આ માહિતીને કારણે કંપની માટે ભવિષ્યમાં જ્યારે નાણાં ઊભા કરવા હોય તો એ સરળ બને છે, એટલે રોકાણકારોને સમયાંતરે માહિતી મળતી રહેતી હોય તો એને ખ્યાલ આવી જાય કે મેં જ્યાં રોકાણ કર્યું છે એ બરાબર છે કે નહીં, એમાં કોઈ જોખમ આવે તો એ જામીનગીરી વેચવા ઈચ્છે તો પણ વેચી શકે છે, એટલે રોકાણકારોનો વિશ્વાસ પણ એ રીતે ટકી રહેતો હોય છે, કારણ કે શેરબજાર એને પૂરતી માહિતી આપતું હોય છે. કંપનીને નવમો ફાયદો થાય છે જામીનગીરીનું બજાર મૂલ્ય.
खरीद वेचाणना सौदा करवा माटे रोजे रोजना भाव शेर बजार बहार पाड़तुं होय छे, एटले शेर बजारमां सौदाओनुं मूल्य पण जाणी शकातुं होय छे। अने छेल्लो फायदो छे मूड़ी बहार पाड़वानो खर्च घटे। आपणे हमणां ज वात करी कि बायधरी कमिशननो खर्च पण घटे छे, એમ નવી મૂડી બહાર પાડવી હોય, કંપનીની પ્રતિષ્ઠા વધુ હશે, રોકાણકારોને સરળતાથી આકર્ષી શકાતા હોય તો પછી મૂડી બહાર પાડવા માટે લાંબી પ્રોસેસ કરવી પડતી નથી, બહુ જાહેરાતો પણ કરવી પડતી નથી, જેના કારણે મૂડી બહાર પાડવાનો ખર્ચ પણ ઘટે છે એમ આપણે કહી શકીએ। હવે આ વાત કરીએ આપણે શેર નોંધણીના ફાયદા, પણ કોની દ્રષ્ટિએ કંપનીને શું ફાયદો થશે, હવે વાત કરીએ રોકાણકારોને શું ફાયદો થશે। ક્યારેક પ્રશ્ન થાય કે કંપની શેરની નોંધણી કરાવે એમાં રોકાણકારોને શું ફાયદો થાય, પણ હકીકતમાં બંને પક્ષકારો માટે ઘણા ફાયદા થતા હોય છે। શેરની નોંધણી એ બંને પક્ષકાર માટે અનેક દ્રષ્ટિએ આપણે આશીર્વાદ સમાન છે એમ કહી શકીએ। વિગતે જોઈએ તો રોકાણકારોને મળતા ફાયદા, પહેલું છે જામીનગીરીની પ્રવાહિતા વધે। એક તો જે મેં દાખલા તરીકે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા છે તો કંપલ જોઈ શેર બજારમાં નોંધાયેલી છે તો એની પ્રતિષ્ઠા વધુ છે, અને બીજું કે શેર બજારમાં નોંધાયેલી છે જેથી ગમે ત્યારે મને ખરીદ વેચાણ કરવું હશે તો હું સરળતાથી કરી શકીશ, એટલે એની પ્રવાહિતા કે તરલતા વધુ હોય છે જેથી મને જરૂર પડે ત્યારે એનું હું રોકડમાં રૂપાંતર કરી શકું, એટલે રોકાણકાર તરીકે મને એ ફાયદો થશે। બીજું બની શકે ને તો આ પ્રશ્ન યાદ નહીં રાખવાના, રોકાણકારોને થતા ફાયદા હોય તો તમારે એ રીતે એઝ્યુમ કરવાનું કે જો હું રોકાણકાર હોઉં તો શેર બજારમાં નોંધાયેલા શેર મેં ખરીદ્યા હોય તો શું મને ફાયદો થાય, તો એ રીતે તમને સરળતાથી સમજાઈ પણ જશે। અને જો કંપનીની દ્રષ્ટિએ ફાયદા વાંચતા હોય ત્યારે વિચારવાનું કે જો હું કંપની હોઉં એટલે મારી કંપની હોય તો મેં શેરની નોંધણી કરાવી હશે તો મને શું ફાયદો થશે। બરાબર, અત્યારે આપણે રોકાણકાર છીએ એમાં બીજું છે કે સરળ ફેરબદલી થઈ શકે, હમણાં જ વાત કરી શેરબજારમાં નોંધાયેલા હોય એની ફેરબદલી સરળતાથી થઈ શકે એટલે તરલતા વધુ હોય। ત્રીજું છે ધિરાણમાં સરળતા, આ મહત્વનો ટોપિક, આપણે જ્યારે મેં કંપની કોઈપણ કંપનીના શેરો ખરીદેલા છે 2-4 લાખ રૂપિયાના, બરાબર, હવે મને ઓચિંતી નાણાંની જરૂર પડી પણ મને એ કંપનીના શેરો વેચવા નથી તો હું બેંકમાંથી લોન લઈ શકું આ જામીનગીરીના આધારે, પણ બેંક સરળતાથી ધિરાણ ક્યારે કરશે, જ્યારે નોંધાયેલા શેર હશે તો નોંધાયેલી જામીનગીરીઓ ઉપર બેંક સરળતાથી ધિરાણ કરતી હોય છે, એટલે ઉછીના નાણાં મેળવવા હોય રોકાણકારને તો એને પણ એ ફાયદો થાય છે, ઝડપથી મળી જાય છે, વિસ્તૃત બજારનો લાભ મળે। શેરબજારમાં ઘણા બધા લોકો સોદા કરતા હોય એટલે વિસ્તૃત બજારનો લાભ મળી શકે છે, વિવિધ આપણે ગમે ત્યાં હોઈએ ગમે જ્યાં જ્યાં કંપનીના શેરો નોંધાયેલા હોય એવા દરેક શેર બજારમાં આપણે સોદો કરી શકીએ, એટલે વિસ્તૃત બજારનો લાભ મળે છે। જેવી ભાવ વધઘટ થાય એટલે તમને નફાકારક તકો પણ દેખાતી હોય છે, નફાકારક નિર્ણયો ભાવ વધઘટ અંગે નિયમિત માહિતી મળતી હોય છે કંપની શેરબજાર દ્વારા, જે શેરબજારમાં લિસ્ટેડ કંપની હોય એના શેરના ભાવોમાં જે વધઘટ આવે એ શેરબજાર નિયમિતપણે બહાર પાડતી હોય એવી માહિતી, એટલે એના કારણે આપણે જો આપણી પાસે રહેલા શેરો ભાવ બહુ વધ્યા હોય તો આપણે એના સોદા કરીને નફાકારક નિર્ણયો પણ લઈ શકતા હોઈએ અને ટૂંકા ગાળામાં નફો પણ કમાઈ શકતા હોઈએ છીએ। છઠ્ઠું છે જામીનગીરીનું મૂલ્યાંકન, જે કિંમતે સોદા થાય છે તે ધ્યાનમાં રાખીને શેરનું વર્તમાન મૂલ્ય નક્કી કરવામાં આવે છે, એટલે કે આપણે વાત કરી કે શેરબજાર રોજે રોજના ભાવ બહાર પાડતું હોય છે તો જામીનગીરીનું મૂલ્યાંકન પણ એ રીતે, જેમ ખરીદ વેચાણ જે કંપનીના શેરોનું વધુ એ પ્રમાણેની ભાવ નક્કી કરવામાં આવતા હોય છે। સટ્ટાનો લાભ, આપણે હમણાં વાત કરી કે દાખલા તરીકે નફાકારક નિર્ણયો જેવો જ ટોપિક છે કે સટ્ટાનો લાભ, પણ સટ્ટા કોને કહેવાય કે વાયદાનો સોદો, કાલે આપણે વાત કરી હતી હાજરના સોદા અને વાયદાના સોદા, મને એમ લાગે કે 2 મહિના રહીને મારી જે મેં જે કંપનીમાં રોકાણ કર્યું છે એના શેરના ભાવો 2 મહિના રહીને વધવાના છે અથવા તો ડબલ થવાના છે, તો હું શું કરીશ, વાયદાનો સોદો કરી લઈશ, એટલે કે ભવિષ્યની નિશ્ચિત તારીખે હું આ શેર કોઈકને વેચવા સાથે સોદો કરી લઈશ, તો એ રીતે મને સટ્ટાત્મક લાભ પણ મળી શકે છે। આઠમો ફાયદો છે પ્રીમિયમનો લાભ, નવી કંપનીના શેરો તથા જૂની કંપની દ્વારા બહાર પાડવામાં આવતા નવા શેરોમાં રોકાણ કરીને રોકાણકારો શેર પ્રીમિયમ તથા ભાવ વધારાનો લાભ પણ મેળવી શકે છે। જે કંપની સારું કામ કરતી હશે, બજાર ભાવ, એક વસ્તુ યાદ રાખજો, શેરના બજાર ભાવ રોજે જે બહાર પડે છે એ ભાવ વધે ક્યારે, જ્યારે કંપનીની કાર્યક્ષમતાનું એમ કહેવાય પ્રતિબિંબ કહી શકાય, ભાવો શું કહી શકાય, જેમ કંપની સમયાંતરે ડિવિડન્ડનો દર વધારતી જતી હોય અથવા કંપનીના નફામાં વધારો થતો જતો હોય
तो एवा समय शू थशे, ए कंपनी ना शेरनुं बजार मूल्य वधशे, तो एवा समय प्रीमियमनो लाभ पण रोकाणकारो मेळवी शकता होय छे। छेलू छे रोकाणकारोना हितनुं रक्षण, शेरबजारमां नोंधायेल जामीनगीरी हशे तो ए कंपनी आर्थिक स्थिति पण एनी बराबर हशे ने एने बधी ज कंपनी धाराणी जोगवाईओनुं पालन कर्युं हशे, कायदाकीय रीते योग्य होय एवी ज कंपनीनो शेरनुं लिस्टिंग शेर बजार करती होय छे। आपणे वात करी आगळ लिस्टिंग करावा माटे अमुक लिस्टिंग एग्रीमेंट करवो पड़े ने, एमां कोई गेरीती चाले नहीं। एटले जे लिस्टेड हशे जेनी जे कंपनीनी जामीनगीरी लिस्टेड हशे एना रोकाणकारोने विश्वास आवशे कि ए कंपनी कोई खोटू करती नथी ने बधी ज कंपनी धारानी जोगवाईओनुं पालन करे छे। आम कही शकाय के शेरनी नोंधणी करावी फરજિયાત નથી પરંતુ હિતાવહ છે, કારણ કે બંને પક્ષકાર માટે કંપની એઝ વેલ એઝ રોકાણકાર બંને માટે ફાયદાકારક છે।